पंचतंत्र कथा सार समझाओ। पंचतंत्र कथा सार समझाओ। जनरल क्वेश्चन तरीके पूछा, समझी लईए आपणे। पंचतंत्र एबिलिटी में आपणे कंपलसरी संस्कृत में पंचतंत्र छे। वळी पाछू एनी अंदर काकोलुकियम, मने आ बोलवानुं बहु हसवुं आवे छे, काकोलुकियम एवुं छे। तो पंचतंत्र एटले शुं ए समझवुं पड़े पहला। पंचतंत्र ए सामासिक शब्द छे। पहला तो बे शब्द भेगा थया छे। संस्कृतमां समझिए तो पंचानाम तंत्राणाम समाहारः एटले હવે જેને વધારે માર્ક લેવા હોય ને એવા સંસ્કૃત ઇંગ્લિશ કોટેશન આપે તો પેપર સારું લાગે। માર્ક કઈ રીતે લેવા એ પણ આપણને ખબર હોવી જોઈએ। એટલે એમ કે પાંચ તંત્રોનો સમૂહ જેમાં છે એ પંચતંત્ર। હવે પંચતંત્રમાં કાકોલુકિયમ એ આપણે શીર્ષક સમજ્યા, એમાં વળી પાછું કાકોલુકિયામ, બરાબર મોઢાને કસરત મળી જાય છે બોલતી વખતે। હવે આ પંચતંત્ર ગ્રંથનો ઉદ્દેશ શું? આખું પંચતંત્રને સમજી રહ્યા છીએ આપણે તો અમરશક્તિ નામનો એક રાજા હતો, એ રાજાને પુત્ર ત્રણ હતા પણ એ મૂરખ હતા, બહુ બુદ્ધિ ના ચલાવે। હવે આ ત્રણ મૂરખ પુત્રને સમજાવવા કઈ રીતે? મૂર્ખ કોને કહેવાય ખબર છે? જે સારું ના કરે ને ખરાબ ના કરે, વચ્ચેના માર્ગમાં રહે એ મૂર્ખા હોય। સારું કરે છે તો હોશિયાર છે, વિદ્વાન છે, ખોટું કરે છે તો એને ક્યાંક સમજ નથી પડી, કરશે। પેલો તો બે બાજુ બોલ્યા કરે, હા એ બોલે ના બોલે, હા એ મૂર્ખા કહેવાય। આપણે ઘણી વાર ક્યારેક આવું કરીએ છીએ એટલે આપણે એવું ન કરાય। આ મૂર્ખ પુત્રોને સમજાવવાનું પહેલા રાજા પોતાના દરબારમાં સારા સારા પંડિતો રાખતા, એમાં એ સમજાવવાનું કામ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ પંડિતે સ્વીકાર્યું કે હું સમજાવીશ એ લોકોને, કંઈક કહીશ। હવે રાજાના દીકરા છે એટલે રાજનીતિથી સમજાવવું પડે, રાજકુમાર છે એટલે, એટલે રાજનીતિમાં શામ દામ દંડ ભેદ આવે એ રીતે એને સમજાવવું પડે, અને એ રાજનીતિના મૂળભૂત સિદ્ધાંતો પકડવા પડે, કારણ કે રાજઘરાનાનો છે, રાજકુમાર છે, એને એના લેવલ પર જઈને સમજાવવું પડે ત્યારે એ સમજે। એટલે રાજનીતિના સિદ્ધાંતો જ્યાં આવે અને સરળતાથી સમજાવાય, ચાણક્ય નીતિમાં રાજનીતિ છે, કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં પણ રાજનીતિ છે, પણ એ સમજવી થોડી મુશ્કેલ છે। હવે આ મૂર્ખા છે એને મુશ્કેલ પરિસ્થિતિ સમજણ નહીં પડે, સરળતાથી સમજાવવું પડશે। એટલે એવો જે ગ્રંથ છે એ પંચતંત્રનો છે, જેમાં પ્રાણી કથા કહી છે અને પ્રાણીઓમાંથી બોધ લઈને આખા સમાજને ઉપયોગી બોધ આપ્યો છે એવી વાત વિષ્ણુ શર્માએ પકડી પંચતંત્રની, અને પેલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો। એટલે આ પાંચ જે તંત્ર છે પંચતંત્ર, એમાં પાંચ તંત્રો છે। વળી પાછી તંત્ર એટલે કોઈ જડીબુટ્ટી, કોઈ કાળા ટોના એવું બધું નહીં, રાજનીતિ। અને એ પાંચ તંત્રો કયા પ્રમાણે છે? તો પહેલું જે તંત્ર છે એનું નામ છે મિત્રભેદ,
मित्र भेद એટલે મિત્રોમાં ફાટફૂટ પડાવી એનો અર્થ આવો થશે મિત્ર ભેદમ મિત્રોમાં ફાટફૂટ પડાવી બીજો તંત્ર છે મિત્ર સંપ્રાપ્તિ એટલે મિત્ર મેળવવાનો ઉપાય શોધવો સારો મિત્ર મેળવવાનો આ જીવનની કઠિનાઈ છે સારો મિત્ર બહુ ઓછા મળે ત્રીજું તંત્ર છે એ આપણું કાકોલુકિયામ કાગડા અને ઘુવડની વાતમાંથી સંધિ વિગ્રહ સંજીવની મંત્રીએ સલાહ આપી કે સંધિ કરો અને પછી વિગ્રહ કરો ચોથું તંત્ર છે લબ્ધ પ્રણાશમ જે મળ્યું છે એનો નાશ કરવો પાંચમું છે અપરીક્ષિત કારકમ વગર વિચારે કામ કરવાથી આવતા પરિણામો આવા પાંચ તંત્ર વહેંચાયેલા છે અને એનો સમૂહ એ પંચતંત્ર એમાંથી ત્રીજું તંત્ર કાકોલોકિયમ સંધિ વિગ્રહ એ આપણે ભણવામાં છે હવે આ પાંચેય તંત્રમાં શું કીધું છે તો પહેલું જે મિત્ર ભેદ છે એમાં પિંગલક નામે સિંહ અને સંજીવક નામે બળદની કથા છે અને બે શિયાળ દમનક અને બીજું કઈ શિયાળનું નામ છે કરટક નામ પણ એવા રાખ્યા છે દમનક અને કરટક દમનક એટલે દમન દમન કરે ગુસ્સાથી દબાવે એને દમનક કહેવાય કરટક એટલે બોલે એને કાપી જ નાખે બોલે એને કાપી જ નાખે કરટક પિંગલક સિંહનું નામ છે પિંગલક એ પણ રાજાનું નામ છે કે પિંગલ પિંગલા રાણી થઈ હતી એનો રાજા એવો પિંગલક સિંહ રાજા છે વનનો રાજા જ્યારે નામ આપ્યા છે એ પણ અર્થ પ્રાપ્તિવાળા છે આપણને ખબર છે પ્રાણીઓમાં લુચ્ચું પ્રાણી શિયાળ એ સિંહ અને બળદના કાન ભંભેણી કરે છે શિયાળ અને બંને વચ્ચે વેર કરાવે છે ટૂંકમાં પ્રાણી કથા દ્વારા બોધ જ છે આ સમજાવે છે પેલા પાંચ ત્રણ મૂર્ખા રાજકુમારોને અને કાન ભંભેણી કરી અને સિંહ અને બળદને લડાવે છે સ્વાભાવિક રીતે બળદનો નાશ થાય બળદનો નાશ થાય છે અને પાછું શિયાળ છે એ બંને શિયાળ સિંહની સભામાં આવી જાય છે બળદ હતો એની સાથે દોસ્તી હતી એ તોડાવી નાખી સિંહની એટલે કહેવાનો અર્થ એ છે કે કપટ નીતિ વાપરી શિયાળે સીધે સીધો કહેત તો પેલા બે ઝઘડો ના કરત કપટ નીતિ વાપરી અને બંનેને કાન ભંભરણી કરી અને લડાવે અહીંયા આપણને એ બોધ આપ્યો સાથે સાથે પેલા ત્રણ મૂર્ખાઓને બોધ લેવાનો હા આપણે કે કોઈની કાન ભંભરણીથી જલ્દી સાંભળવું નહીં કાચા કાનના થવું નહીં કાચા કાનના થશો તો તમે બે લડશો અને ત્રીજો ફાવી જશે શિયાળ ફાવી ગયો એમ વળી પાછો સિંહની સભામાં આવી ગયો અને એ જે કથા છે એ પહેલી કથા મિત્રભેદ મિત્રભેદ નામ છે ને રાઈટ મિત્રભેદ ભેદ પડાવો ફાટફૂટ પડાવી ત્યાર પછી છે મિત્ર સંપ્રાપ્તિ એનો અર્થ હતો મિત્ર મેળવવાનો ઉપાય શોધવો કિમિયો શોધવો એમાં આપણને કથા આપી છે કાગડો ઉંદર હરણ અને કાચબો જાણીતી કથા છે કાગડો છે એ જાળમાં ફસાય છે કાગડાઓનું મોટા ભાગે ટોળું હોય આખી જાળ લઈને ઉડી જાય છે ઉંદર એનો મિત્ર છે ઉંદર પાસે જાય છે કે આ જાળ કાપ તમે બધા નીકળીએ જાળ નીકળી જાય છે હરણ છે એ હરણને કાગડા પર બહુ વિશ્વાસ નથી એટલે જ્યારે એને વિશ્વાસ થાય છે ત્યારે હરણ એની સાથે મૈત્રી કરે છે અને ચોથો કાચબો છે કાચબો એમ કે એ પણ એની સાથે મિત્ર ભાવે રહેલો છે આ ચારે મિત્રતા કેળવી
અને રહેતા હોય છે. મિત્રતા કેળવીને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એકબીજાને મદદ કરતા હોય છે. સ્વાભાવિક રીતે આપણને વળી પાછું બીજું બતાવ્યું કે હરણને કાગડામાં વિશ્વાસ નથી, તો એ જ્યારે વિશ્વાસ સંપાદિત થાય છે પછી મિત્ર બને છે, અને એ રીતે ચારેય જણા મિત્ર ભાવે રહે છે. મિત્ર કેવા છે? તો મુશ્કેલીમાં કામમાં આવે એવા. અહીંયા આપણને બીજો બોધ આપ્યો કે મિત્ર મેળવવા માટે પણ ઉપાય શોધવો પડે, કીમિયો શોધવો પડે. જો ઉંદરે કાગડાની જાળ ના કાપી હોત તો એને ખબર ના પડત કે આ મારો મિત્ર છે. હરણને વિશ્વાસ ના બેસાડ્યો હોત કાગડાએ તો એને પણ ના થાત કે આ મારો મિત્ર છે. મિત્રતા ક્યાં ટકે? તો વિશ્વાસથી ટકે. એ બોધ મળ્યો. ચારેને એકબીજા પર વિશ્વાસ છે, અને એટલે મિત્ર શોધવામાં અને મિત્રતા ટકાવવામાં વિશ્વાસ હોવો જરૂરી છે. ત્રીજી કથા આપણે સમજીએ છીએ, કાકોલુ કિયમ, સંધિ વિગ્રહ. સ્થિર જીવી એ સલાહ આપી કે આપણે સીધા ઘુવડની સાથે લડવાડ કરશું તો રાત્રે હુમલો કરીને આપણને મારી નાખે છે. સંધિ વિગ્રહ, સામેવાળાના પક્ષમાં જાવું, એની સાથે સંધિ કરવી, એની બધી હિલચાલ જાણવી, હિલચાલ જાણ્યા પછી એના સાથે વિગ્રહ કરો, એનાથી છૂટા પડો. કારણ કે એ ખરેખર તો દુશ્મન છે. એટલે અહીંયા પાછો બીજો બોધ આવ્યો કે જે એકવાર દુશ્મન થઈ ગયો હોય, જે એકવાર શત્રુ થઈ ગયો હોય, એની સાથે તમે દોસ્તી રાખો છો તો વાંધો નહીં, એની સાથે તમે કામ કરો છો તો વાંધો નહીં, પણ એ ક્યારે વિગ્રહમાં આવી જશે? કારણ કે એકવાર શત્રુતા બંધાઈ ગઈ છે, બંનેને ખબર છે, બંને એકબીજાની લિમિટેશન જાણે છે, તો શત્રુ પર ક્યારે વિશ્વાસ કરવો નહીં. ભલે તમે એના દોસ્ત થઈ ગયા, જાણવા માટે દોસ્ત થયા છો કે અજાણતા થયા છો, પણ શત્રુતામાં પરિણમી ગયું છે એ ક્યારે દોસ્તીમાં પરિણમી શકશે નહીં. ચોથું છે લબ્ધ પ્રણાશ. એમાં એનો અર્થ છે મળ્યું તેનો નાશ કરવો. વાંદરા અને મગરની વાત. મગર વાંદરાને લઈને જાય છે, લઈને ગયો, છતાં પણ એ પાછો કહે છે કે હું તો મગરને લઈને આવ્યો ખાવા માટે. એટલે જે મળ્યું છે એનો જ નાશ કરી રહ્યો છે. હવે મળ્યું છે એનો નાશ કરશો તો જે મળ્યું છે તમને રક્ષા આપશે નહીં, એ વાત સમજાવી છે. અને ચોથી વાત છે અપરીક્ષિત કારકમ, સોરી પાંચમી, કે વગર વિચારે કામ કરશો તો પરિણામ ખોટા આવશે. અને એમાં જુદી જુદી વાર્તાઓ આપી છે 14, કે વગર વિચારે કામ કરવાથી પરિણામ ખોટા આવે, અને એમાં જે ખોટા પરિણામ આવે 14 ઉપકથાઓ સમજાવી છે. પરિણામ વિચાર્યા વગર એમ કે કોઈ કામ કરી શકાય નહીં. હમણાં 3 જતા રહ્યા, પરિણામ ના વિચાર્યું કે બેને તો કીધું પણ મારું ભણવાનું બગડ્યું. એટલે પરિણામ વિચાર્યા વગર કોઈ કામ કરો છો તો અંતે પરિણામ પર અસર થાય છે. વગર વિચારીએ કોઈ કામ કરી શકાય નહીં. આવા 5 તંત્ર જે ભેગા થયા છે એ પંચતંત્ર, 5 તંત્રોનો સમૂહ, જેમાં રાજનીતિના આધારે પ્રાણી કથા દ્વારા બોધ આપ્યો છે. અને એ બોધ કેવો? સમાજને તો ઉપયોગી છે, સાથે સાથે પેલા રાજાએ કામ આપ્યું છે વિષ્ણુ શર્મા પંડિતને કે તારે આ સમજાવવાનું છે. એણે પોતે સામેથી કહ્યું છે કે હું સમજાવીશ રાજકુમારોને. અને એ જે મૂર્ખા છે, જે નથી હોશિયાર કે નથી ડફોળ, મૂર્ખા છે, એવા મૂર્ખા રાજકુમારાઓને સમજાવવાનું છે. એ સમજાવવાનું કામ વિષ્ણુ શર્માએ કઈ રીતે કર્યું? આ 5 તંત્ર દ્વારા કર્યું. અને એ સમાજને ઉપયોગી, સમાજને પણ ઉપયોગી થાય. આપણે પણ સમજી શકીએ કે કાન ભંભેણી કાચા કાનના થવાય નહીં. બીજું છે મિત્ર એકબીજાને ઉપયોગી થાય, એકબીજાને વિશ્વાસ થાય, એને જ મિત્ર કરી શકાય. ત્રીજું છે કે એકવાર શત્રુ બની ગયો
એ ક્યારે આપણી તરફથી ખસી જશે એ કંઈ કહેવાય નહીં. ચોથું છે કે જે વસ્તુની સાથે આપણે રક્ષણ સાથે ગયા છે એ રક્ષણને છોડી દઈએ તો એ રક્ષણ આપણને મળશે નહીં. અને પાંચમું છે કે વગર વિચારીએ કામ કરીએ તો પરિણામ તો ભોગવવાના જ છે. આ પાંચે તંત્રોનો જે સંભાર સંયુક્ત સમૂહ છે એને પંચતંત્ર કહેવાય. અને એ પંચતંત્ર દ્વારા વિષ્ણુ શર્માએ પેલા રાજકુમારોને તો સમજાવ્યું, સાથે સાથે સમાજને પણ ઉપયોગી એવા બોધ આપ્યા, સમાજમાં પણ જરૂરી એવા ઉપદેશ રજૂ કર્યા. અને એમાંનું ત્રીજું તંત્ર કાક્કોલોકિયમ જે શીર્ષક આપણે સમજી ગયા છે, જે આપણા અભ્યાસક્રમમાં છે. ખ્યાલ આવી ગયો પંચતંત્ર કોને કહેવાય, પંચતંત્રનો કથાસાર શું છે, જનરલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય.